વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે આપણે એક અલગ જ રીતે મસાલો બનાવી અને રાઈવાળા મરચાં બનાવીશું. આ રાઈવાળા મરચાં એકદમ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. તો આ રાઈવાળા મરચાંની રેસીપી આપણે જોઈએ એ પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. મિત્રો, તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે મેં લીલા મરચાં લીધેલા છે અને એકદમ તાજા જે મોળા મરચાં આવે છે એ મોળા મરચાં લેવાના છે, જેને કારણે એ રાઈવાળા મરચાં ખૂબ જ ટેસ્ટી બને. જો તમને તીખા મરચાં ભાવતા હોય તો તમે એની જગ્યાએ તીખા મરચાં પણ લઈ શકો છો. તો અહીંયા મારા ઘરમાં નાના મોટા બધા ખાઈ શકે એ માટે થઈને મેં મોળા મરચાં લીધેલા છે. તો એના પહેલાં વહેલાં આપણે આ રીતે બેફાડા કરી અને એના બીજ છે એને આપણે દૂર કરી દેવાનું છે. અહીંયા આપણે રેસીપી જે છે એની શરૂઆત કરીએ એ પહેલાં એક ટીપ જરૂરથી જણાવીશ કે ફ્રીજમાં લીલા અથવા તો લાલ મરચાં ફ્રેશ રહે એ માટે થઈને એના ડેટિયા છે એને દૂર કરી દેવાના અને ત્યારબાદ એને ફ્રીજમાં રાખવાના, જેને કારણે એ લીલા મરચાં છે એ લાંબો સમય સુધી ટકી શકે છે. તમે જોઈ શકો છો આ મેં બજારમાંથી લઈ આવી અને 2-3 દિવસ પછી આ રેસીપી બનાવેલી છે, તો એ લીલા મરચાં એકદમ ફ્રેશ દેખાઈ રહ્યા છે. તો એના માટે થઈને તમે આ રીતની જો ટીપ ઉપયોગ કરશો તો તમારા જે ફ્રીજમાં મરચાં છે એકદમ ફ્રેશ રહેશે. તો આ ટીપ તમને કેવી લાગી છે મિત્રો, કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લીલા મરચાં જે છે એના બીજ છે દૂર કરી દીધેલા છે અને આ રીતે લીલા મરચાંને આપણે લાંબા લાંબા કટ કરી અને એક પ્લેટમાં લઈ લેવાના છે. હવે રાઈવાળા મરચાં બનાવવા માટે થઈને એનો મસાલો જે છે ને એ મુખ્ય છે. તો એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલા રાઈના કુરિયા લીધેલા છે, 1 ચમચી જેટલા મેથીના કુરિયા લીધેલા છે, સાથે મેં આખા મરીને બદલે મરીનો ભૂક્કો લીધેલો છે. તમને ફાવે તો તમે આખા મરી લઈ શકો છો. ટેસ્ટ મુજબ એમાં નમક એડ કરી દેશું અને આ એક સામગ્રી તો જરૂરથી એડ કરજો, એ છે હિંગ, જેને કારણે રાઈવાળા મરચાંનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે. મિત્રો, હજી રેસીપી છે આપણી પૂરી નથી થઈ જતી એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. હવે મસાલામાં સુગંધ એકદમ સરસ આવે અને રાઈવાળા મરચાંનો ટેસ્ટ ખૂબ સારો આવે એ માટે થઈને આપણે એમાં તેલનો વઘાર કરીશું. જનરલી અમારા ગુજરાતીઓના ઘરોમાં સિંગ તેલનો ઉપયોગ થતો હોય છે. તમે સિંગ તેલ ઉપયોગ ન કરતા હોય તો તમારા ઘરે જે ફ્લેવરનું તેલ તમે યુઝ કરતા હોય એ તેલ તમે લઈ શકો છો. અહીંયા મેં 2 પાવડા ભરી અને તેલ છે વઘારી એમાં લઈ લીધેલું છે અને આપણે તેલ ખાલી થોડું એવું જ ગરમ થવા દેવાનું છે, બહુ ઝાઝું એકદમ ધોવાડા નીકળે ત્યાં સુધી ગરમ થવા દેવાનું નથી. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એકદમ બરોબર પરફેક્ટ આપણું તેલ છે એ રેડી થઈ ગયું છે. તો તેલ આપણે જે આપણે મસાલો બનાવીને રેડી રાખેલો છે એની અંદર આ રીતે એડ કરીને ઢાંકી દેવાનું છે, જેને કારણે એ તેલની સુગંધ છે રાઈ અને મેથીમાં સરસ એવી બેસી જાય. હવે ગરમ તેલ એડ કર્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. હજુ મસાલા કરવાના બાકી છે એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. મિત્રો, અહીંયા આપણે હળદર પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, જેને કારણે રાઈવાળા મરચાંનો ટેસ્ટ તો સરસ આવે જ છે પણ એનો કલર પણ એકદમ સરસ આવે. તો એ માટે થઈને આ બધી સામગ્રી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. હવે કાપેલા લીલા મરચાં, તાજા લીલા મરચાં જે આપણે લીધેલા છે એ લીલા મરચાંને આપણે આ રીતે સરસ એવું બધું કોટ થઈ જાય એટલે કે બધો જ મસાલો એકદમ સરસ રીતે ભળી જાય બધા જ મરચાંમાં, રાઈ, મેથી, નમક, મરીનો ભૂક્કો અને તેલ અને હિંગ, જે મસાલો આપણે સરસ રીતે ભેળવેલો છે બધો જ મસાલો એકદમ સરસ રીતે મરચાંમાં ભળી જાય એવી રીતે આપણે હલાવી લેશું. અહીંયા જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા રાઈવાળા મરચાં આપણે અહીંયા રેડી થઈ ગયા છે. પણ એને લાંબો સમય જો તમારે ટકાવવા હોય તો એના માટે તમે શું કરી શકો, તો એના માટે તમે એમાં લીંબુનો રસ આ રીતે એડ કરી અને તેલમાં ડૂબાડૂબ તમે જો રાખશો મરચાંને તો એ મરચાં લાંબો સમય સુધી આપણે એને સાચવીને રાખી શકીએ છીએ ફ્રીજમાં. તો અહીંયા આપણા રાઈવાળા મરચાં છે પરફેક્ટ રેડી થઈ ગયા છે. મિત્રો, તો આ રાઈવાળા મરચાંને આપણે એક બાઉલમાં સર્વ કરીશું.
મિત્રો, રેસીપી ગમી હોય તો લાઇક જરૂરથી આપી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. અને ખરેખર જો આપને આ રેસીપી ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં આ રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. રેસીપીને શેર જરૂરથી કરી દેજો મિત્રો. તો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવી ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.